બે દિવસના લાઓસ પ્રવાસે પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકોએ પ્રધાનમંત્રીનું કર્યું સ્વાગત. 21માં ભારત આસિયાન શિખર સંમેલન અને 19માં પૂર્વીય એશિયા શિખર સંમેલનમાં લેશે ભાગ. દિલ્હીમાં પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું 119મું વાર્ષિક અધિવેશન. ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગણાવી સરકારની સિદ્ધિઓ. કહ્યું, મોદી સરકારે પોલિસી પેરાલિસિસને ખતમ કર્યું. 10 વર્ષમાં દરેક ક્ષેત્ર માટે બનાવી પોલિસી. જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનથી સમગ્ર દેશ શોકમગ્ન. પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ સહિતના દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિ. અંતિમ દર્શન માટે મુંબઈમાં રખાયો પાર્થિવ દેહ. ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંતિમ સંસ્કારમાં થશે સામેલ. ગાંધીનગરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિસ્ટા ગાર્ડનથી મહાત્મા મંદિર સુધી નીકળી પદયાત્રા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત ગાંધીનગરના ધારાસભ્યો અને મેયર રહ્યા ઉપસ્થિત. હર્ષ સંઘવીએ ગુજરાતને ગણાવ્યું રોકાણનું હબ. કહ્યું, 23 વર્ષમાં ગુજરાતે દરેક ક્ષેત્રે કરી પ્રગતિ. જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાની કવાયત તેજ. નેશનલ કોન્ફરન્સે આજે બોલાવી ધારાસભ્ય દળની બેઠક. નવી સરકારના ગઠન માટે કોંગ્રેસ નેતાઓ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે પણ થશે વાતચીત. ગુજરાત હાઈકોર્ટને મળ્યા 3 નવા જજ. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે 3 નવા જજને લેવડાવ્યા શપથ. હાઈકોર્ટમાં કુલ જજની સંખ્યા 33 પર પહોંચી. દશેરા પહેલા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું ફરસાણની દુકાનોમાં ચેકિંગ. ફાફડા જલેબીના લીધા નમૂના. ભેળસેળ કરાતી હશે તો થશે કાર્યવાહી. આજે શારદીય નવરાત્રીના 8મા દિવસે મહાગૌરી માતાની પૂજા. ગાંધીનગરના કેસરિયા ગરબામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. નર્મદામાં હરસિદ્ધિ માતાની તલવાર આરતી, તો ચોટીલાના ડુંગર પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. દક્ષિણ ગુજરાતના ગામોમાં આજે પણ ઘેરૈયા નૃત્યની પ્રથા અકબંધ. અને વૈશ્વિક બજારમાં સારા સંકેતના કારણે ભારતીય શેરબજારની પોઝિટિવ શરૂઆત. સેન્સેક્સ 82,000 પોઈન્ટ નજીક, જ્યારે નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો વધારો. ઓટો, ઓઇલ એન્ડ ગેસ તેમજ મેટલ શેર્સમાં તેજી.